સુરતના હજીરામાં આવેલા ઓએનજીસીના પ્લાન્ટમાં બોમ્બે હાઈથી આવતી બેન્ડ પાઇપલાઇનમાં લીકેજના કારણે વહેલી સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. ધડાકાને કારણે આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી પડ્યા હતા અને લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા, જેમાં ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જો કે ઓએનજીસી દ્વારા ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે આગ કાબુમાં છે અને કોઈ જાનહાની થઈ નથી. મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલા ઓએનજીસીના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ગેસ લીકેજના કારણે આ આગ લાગી હતી, જેમાં ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5 કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાની શક્યતા હતી. જ્યારે સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ઓએનજીસી ટર્મિનલની બાજુમાં જ ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. સવારે 3 વાગતાના સુમારે લીકેજના કારણે ધડાકા થયા હતા અને હાઇડ્રોકાર્બન ગેસ લીકેજ થતાં આ ધડાકા થયા, જે પાઇપલાઇનમાં લીકેજને કારણે ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. તે મુંબઈની હાઈલાઇન હાલ બંધ કરાઈ છે, જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલા ચોકડીથી ઈચ્છાપુર ચોકડી સુધીના અવરજવરના હાઈવેના રસ્તાઓ બંધ કરાયા હતા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઓએનજીસી ઓથોરિટી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે હજીરાના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો હતો. આગને કાબૂમાં લેવાયું છે, તેમજ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દુર્ઘટનામાં ઓએનજીસીના 2 કર્મચારીઓ લાપતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, જોકે હજુ સત્તાવાર આ અંગે કોઈ માહિતી અપાઈ નથી. ઓએનજીસીના ગેસ ટર્મિનલની બાજુમાં જ આગ લાગી છે. ગેસ લીકેજને કારણે થયેલા વિસ્ફોટ બાદ આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.